બીટીવી સંવાદદાતા દેવશી બારડ. દેવશી, અમેરિકી સૈન્યએ ગુરુવારે અફઘાનિસ્તાનમાં વિશ્વનો સૌથી વિશાળ બિન પરમાણુ બોમ્બ ઝીક્યો છે. એવું કહી શકાય કે હવે આતંકવાદીઓ વિરુદ્ધ એક પગલાં ભરવાની જો વાત છે તો તેની પહેલ કરી છે અને તેમાં પણ આઈએસઆઈએસના દરેક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકાનું આ વલણ કઈ રીતે જોઈ શકાય? जी, अमेरिका वलण खूब महत्वनुं छे कारण के अत्यारनी स्थिति जे छे अत्यारना संजोगोनी अंदर विश्वनी अंदर त्रीजा विश्वयुद्धना बीज रोपाई चूक्या छे अने एना जे कारणों छे एमां आईसीस पण होई शके के पछी जे खाड़ी युद्ध चाली रह्युं छे ए पण होई शके के नॉर्थ कोरिया अने साउथ कोरिया वच्चेनी लड़ाई होय छे ए पण होई शके। आ तमाम कारणों छे ए त्रीजा विश्वयुद्ध तरफ दौरी जई रह्या छे अत्यारना संजोगोमां अने आ संजोगोनी अंदर बीजा विश्वयुद्ध पछीनो सौथी मोटो बॉम्ब कही शकाय एटले बीजा विश्वयुद्ध पछीनो सौथी मोटो हुमलो कही शकाय तो ए ગઈકાલનો રાતનો 7 વાગ્યાનો અફઘાનિસ્તાન ઉપર અમેરિકાએ ફેંકેલો સૌથી મોટો બોમ્બ છે જે 10,000 કિલોનો છે. તો આ જે બોમ્બ છે એની ઘેરા પ્રત્યાઘાતો વિશ્વમાં પડ્યા છે. વિશ્વ એક એવી દિશા તરફ જોઈ રહ્યું છે કે અમેરિકા વધારે આક્રમક બનશે, એની સામે આઈસીસ પણ વધારે આક્રમક બનશે, સામે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાનો પણ સૌથી મોટો મુદ્દો બનવાનો છે અને એ પણ સામસામે તલવારો ખેંચશે. આ ઉપરાંત સિરિયા પણ આક્રમકતા દાખવશે અને સિરિયાની આક્રમકતા એ અમેરિકા અને રશિયા વચ્ચેનો જે ટકરાવ છે એ વધારે મજબૂત બનાવશે. આ સંજોગોની અંદર એશિયાઈ દેશો છે એ એશિયાઈ દેશો ત્રીજા વિશ્વયુદ્ધનું કોઈ મેદાન બને ના બને એવી બની શકે એવા પ્રકારની શંકાઓ અત્યારે સેવાઈ રહી છે. બની શકે કે તમે બીજા વિશ્વયુદ્ધની વાત કરવામાં આવે તો બીજા વિશ્વયુદ્ધનો ઇતિહાસ પણ કંઈક આવો જ છે. જ્યારે યુરોપની અંદર એક એવી ઘટના બની હતી, એક રાજકુમારનું મોત થયું હતું, એની અનુસંધાનમાં જે મિત્ર દેશો અને દુશ્મન દેશો સામસામે આવી ગયા હતા એવી જ ઘટના અત્યારે જોવાઈ રહી છે. અમેરિકાના ખેમામાં એક પ્રકારના દેશો છે અને એ જે અમેરિકાને ટેકો આપી રહ્યા છે, સામે આઈસીસ છે અને આઈસીસને ટેકો આપનાર દેશો પણ છે જે આરબ કન્ટ્રીઝ છે અને રશિયાનો એક હિસ્સો પણ છે. રશિયા સોફ્ટ રીતે એને સપોર્ટ કરી રહ્યું છે, એવી રીતે ચાઇના પણ એને સોફ્ટ રીતે સપોર્ટ કરી રહ્યું છે. ચાઇના ક્યારે આઈસીસ મુદ્દા ઉપર અથવા ત્રાસવાદના મુદ્દા ઉપર ક્યારેય ખુલીને બોલ્યું નથી. આ સંજોગોની અંદર એક પ્રકારના વિશ્વની અંદર એક ત્રીજા વિશ્વયુદ્ધના અણસાર આવી રહ્યા છે, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બીજી વાત એ કરવા કે અમેરિકા હવે સ્પષ્ટ માને છે કે ક્યાંય પણ ત્રાસવાદનો મુદ્દો બનશે અને પોતાની સર્વભૌમત્વનો મુદ્દો આવશે ત્યારે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને એમાં કોઈ પણ બાંધછોડ નહીં થાય એવું ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ કહી ચૂક્યા છે અને એણે અત્યારે કરી બતાવ્યું છે. આ અમેરિકાની વાત કરવામાં આવે, અમેરિકામાં બુશ પ્રશાસન હતું ત્યારે બુશે જે પ્રકારના આક્રમક પગલાં ભર્યા હતા ઈરાક સામે અને કોરિયા સામે અને બીજા ત્રાસવાદી કન્ટ્રીઝની સામે, તો એ જે 8 વર્ષ બાદની સ્થિતિ છે એ હવે ફરીવાર ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી બની રહી છે. એટલે હવે એમ કહી શકાય કે અમેરિકા છે એ કડકના કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. સામે એને એવા પણ પગલાંનો સામનો કરવો પડશે કે આઈસીસ અને બીજા ત્રાસવાદી જૂથો ફરીવાર અમેરિકા ઉપર અટેક કરે અને એ સંજોગોમાં કંઈક નવું બની શકે. તો આ તમામ સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે વિશ્વની અંદર. જી દેવશી, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પની જો વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક એવા કોઈ નિવેદનોમાં તેઓ ચર્ચામાં રહ્યા છે જે નિવેદનોની અપેક્ષા કદાચ બરાક ઓબામા પાસેથી ક્યારેય કોઈ અમેરિકી નાગરિકે કે અન્ય દેશના કોઈ પણ અધિકારીઓએ નહીં રાખી હોય. હવે જ્યારે અમેરિકાના વલણની વાત કરીએ, કારણ કે એક વલણ તેમણે સ્પષ્ટ કર્યું છે અત્યારે કે જે 8 અઠવાડિયામાં દેખાયું છે, 8 વર્ષોમાં કદાચ તેનું અંતર જોવા જઈએ તો ઘણું બધું વધી જાય છે. અમેરિકનના આ વલણને કારણે અન્ય દેશોની જો વાત કરવામાં આવે, આતંકી પ્રવૃત્તિને ડામવા માટે અન્ય દેશો તેના વિરુદ્ધ થશે, તેની સાથે આવશે, પગલાં કેવા લેવાશે, વલણ અન્ય દેશોનું અમેરિકા પ્રત્યે કેવું રહી શકે? જી, અત્યારના સંજોગોની વાત કરવામાં આવે છે. આજે છે અત્યારે જે બોમ્બ ફેંકવામાં આવ્યો છે જે 10,000 કિલોનો બોમ્બ છે એ પછી અમેરિકા એક મોડમાં આવી ગયું છે અને વિશ્વમાં પોતાનો જે પોતા તરફી મત ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને એમ કહી રહ્યું છે કે આ જે છે એ લડાઈ છે એ માત્ર ત્રાસવાદ સામેની છે અને આઈસીસ સામેની છે અને માત્ર અમેરિકાના સર્વધૌમતનો સવાલ નથી. આ વિશ્વ ઉપર ખતરો છે આઈસીસ અને એ ખતરો વધારે ગંભીર ના બને એના માટે એને ડામવું જરૂરી છે અને એના માટે અમે કરી રહ્યા છે. એ પ્રકારનો હકારાત્મક બોર્ડમાં અમેરિકા અત્યારે દેખાઈ રહ્યું છે, પણ સાથે સાથે કયા દેશો એની સાથે આવે છે એ સૌથી મોટો સવાલ ઉભો થવાનો છે. કારણ કે ભારત સહિતના કેટલાક દેશો છે અમેરિકાની તરફેણ કરી રહ્યા છે અત્યારે ત્રાસવાદના મુદ્દા ઉપર. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર કહી ચૂક્યા છે કે ત્રાસવાદનો મુદ્દો કોઈ પણ કન્ટ્રીઝમાં હોય ભારત એની સાથે છે અને એને ડામવા માટેના તમામ પ્રયત્નોમાં ભારત સહભાગી બનશે. તો આ સંજોગોની અંદર હવે ભારત જે છે અમેરિકાની સાથે રહે છે કે રશિયાની તરફીની જે આખી લોબી છે એની સાથે રહે છે. આ એક સંજોગો બનવાના છે કારણ કે હવે પછીનું જે વિશ્વ છે બે ધરીમની અંદર વેચાઈ જવાનું છે. એક અમેરિકા તરફી એક ધરી હશે, એક રશિયા અને ચાઇના તરફી ધરી હશે. તો આ સંજોગોની અંદર ફરીવાર મિત્ર દેશ જે બીજા વિશ્વયુદ્ધની અંદર જે ઘટના બની હતી, મિત્ર દેશ અને દુશ્મન દેશ વચ્ચેની જે આખી એ ખાઈ ઊભી થઈ હતી, એ ખાઈ ફરીવાર ના બને એવા પ્રકારના સંજોગો પણ અત્યારે ઊભા થઈ રહ્યા છે. ત્રીજી વાત એ કહી દઈએ કે અત્યારે જે બોમ્બ બ્લાસ્ટ થયો છે જે જગ્યા છે એ જગ્યા છે પાકિસ્તાનથી 60 કિલોમીટર દૂર આવેલી જગ્યા છે, એટલે કે પાકિસ્તાનને પણ અમેરિકાએ એક ગર્ભિત સંકેત આપી દીધો છે કે તમે પણ જો અમારી સામે એ પ્રકારના ત્રાસવાદને સપોર્ટ કરશો તો અમે તમારી સામે પણ એક્શન લઈશું. એટલે ભારત માટે ફાયદાની વાત કહી શકાય કે પાકિસ્તાનને ડરાવવાના તમામ પ્રયત્નો અમેરિકા પણ કરી રહ્યું છે અને અમેરિકા ઇનડાયરેક્ટલી એમાં ભારતને આ મુદ્દે સપોર્ટ પણ કરી રહ્યું છે. એ જગ્યા છે ત્યાં હકાની નેટવર્કનું સૌથી મોટું નેટવર્ક છે, આ ઉપરાંત અલ કાયદા છે અને આઈસિસ, આ ત્રણેય નેટવર્ક છે એ વિશ્વની અંદર સૌથી મોટો ખતરા ઉભો કરવાળી જગ્યા છે. અને આ જે જગ્યા છે હિન્દુકુશની પર્વતમાળા છે, હિન્દુકુશની પર્વતમાળાની અંદર ખૂબ મોટી ટનલો છે અને ત્યાં સામાન્ય બોમ્બ કામ કરી શકતા નથી, એટલે કે જે આ બોમ્બ મધરો બોમ્બ જે ફેંકવામાં આવ્યો છે એ 200 મીટર ઊંડા સુધી જઈ શકે છે, એટલે 200 મીટર ઊંડાઈ સુધી જઈ અને જે પ્રકારની એની ટનલો છે એને ટનલને નાશ કરી શકે એમ છે. અત્યારના સંજોગોમાં જે ન્યૂઝ આવી રહ્યા છે એ ન્યૂઝની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે 300 મીટરની આસપાસના ઘેરાવાની અંદર ટનલો નાશ થઈ છે અને 200 મીટર અંદર ઊંડાઈ સુધી જઈને ટનલને નાશ કરવામાં આ બોમ્બ સફળ થયો છે. હજી સુધી શું થયું છે એ સામે આવ્યું નથી, પરંતુ આના ગંભીર પરિણામો છે ખૂબ મોટા પ્રમાણમાં આવશે. ત્રાસવાદી સંગઠનો પણ મોટું નુકસાન થશે, સાથે સાથે અમેરિકાને ખૂબ મોટી ચેતવણી પણ મળશે અને ચેતવવાની બી જરૂર છે. જી દેવશી, જે રીતે અત્યારે અમેરિકા દ્વારા જે અત્યારે પરમાણુ બોમ્બ બિન પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો છે, એવું કહેવામાં આવ્યું છે કે આઈએસઆઈએસ ના દરેક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આઈએસઆઈએસ સાથે અન્ય કેટલાક આતંકી સંગઠનો જે કામ કરતા હોય છે, એવી ગેર પ્રવૃત્તિ કરતા હોય છે. શું લાગે છે અમેરિકાનું જે આ પગલું છે આ તમામ આતંકી સંગઠનો માટે કેટલું અસરકારક સાબિત થઈ શકે છે? જી, ચોક્કસ રીતે આ ત્રાસવાદી સંગઠનો માટે અસરકારક રહેવાનું છે, કારણ કે ત્રાસવાદી સંગઠનોને અત્યાર સુધી એ પ્રકારનો એક એવું ડર હતો કે કોઈ ડર ન હતો કે અમને અમારા એરિયાની અંદર કોઈ અમને પરાસ્ત ના કરી શકે. આઈસીસની વાત કરવામાં આવે તો આઈસીસ છે, ઈરાક છે, સિરિયા છે અને એ આસપાસનો ઇલાકો છે આખો, ત્યાં એવા પ્રકારનો બેખોફ એણે એવો માહોલ બનાવી દીધો હતો કે વિશ્વની અંદર છેલ્લા વર્ષોમાં ના બન્યું હોય એવા પ્રકારની ઘટનાઓ આઈસીસે બનાવી હતી. માનવ બોમ્બથી લોકોને ઉડાવી દેવા, એક સાથે માસ લેવલ ઉપર મારી નાખવા અને એને જે મારી નાખવાની આખી સ્ટાઇલ હતી એ અકલ્પનીય વાત છે. તો આ જે ઘટના બની એના પછી આઈસીસ છે એનો પગપેસારો વિશ્વના જુદા જુદા દેશમાં થયો છે. જે આરબ સ્પ્રિંગ તરીકે ઓળખાય છે એવા 26 દેશો છે કે જેની અંદર આરબ કન્ટ્રીઝની સાથે જોડાયેલા છે, તો આરબ 26 કન્ટ્રીઝની અંદર આઈસીસ છે અત્યારે. તો આ જે સંજોગોની અંદર આઈસીસે વધારે પગપેસારો કરીને અલ કાયદા સાથે પોતાનું નેટવર્ક બનાવ્યું, હકાની નેટવર્ક સાથે પોતાનું નેટવર્ક બનાવ્યું, એ ઉપરાંત ચાઇનાની અંદર કેટલાક ત્રાસવાદી ગુટો છે એની સાથે પણ પોતાનું નેટવર્ક બનાવ્યું. આ ઉપરાંત સોમાલિયાના ચાંચિયાઓ છે અને કેન્યા અને યુગાન્ડા જે આફ્રિકન કન્ટ્રીઝ છે કે જ્યાં ત્રાસવાદી નેટવર્કો જામેલા છે, તો ત્યાં પણ આઈસીસના એટલે કે આઈસીસ અને અલ કાયદા એવા સંગઠનો હતા કે જે વિશ્વની અંદર ધીરે ધીરે પોતાનો ફેલાવો કરી રહ્યા હતા. 30થી વધારે કન્ટ્રીઝની અંદર પોતાએ મોજૂદ હતા. આ પ્રકારની સ્થિતિની અંદર આ જે ત્રાસવાદી સંગઠન છે એને સૌથી મોટો મેસેજ છે કે ગમે ત્યારે એનો ખાત્મો બોલી શકે છે. અમેરિકા હવે શાંત બેસવાનું નથી, એની સાથે રહેલા મિત્ર દેશો પણ કદાચ શાંત ના બેસે, તો એના માટે એક ખતરો સમાન છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓમાં ત્રાસવાદી સંગઠનને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડશે એ સ્પષ્ટ દેખાય છે. જી બિલકુલ. દેવશી, સમગ્ર માહિતી માટે આપનો આભાર.